नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में हूँ आपनु हार्दिक स्वागत करूँ छू। सामान्य ज्ञान में आज आप पाठ सात जमीन विविध उपयोग अने पाक विषय अभ्यास करवानो छे। યુનિટ 51માં છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો। તો પહેલો પ્રશ્ન છે, રહેવા માટે આપણે જમીન પર શું બનાવીએ? तो आपणे जमीन ऊपर आपणे रहेवा माटे शुं बनावीए छे? तो के घर अथवा तो रहेठाण। वाहनोने चलावा માટે શું બનાવવામાં આવે છે? તો શું બનાવે છે આપણે? રોડ કે રસ્તા। રેલગાડી સાના પર ચાલે? તો પાટા ઉપર। જમીનનો મોટા ભાગનો ઉપયોગ સાના માટે થાય છે? તો ખેતી માટે। જમીનનો મોટા ભાગે ઉપયોગ ખેતી માટે થાય છે। સૌથી સારી ખેતી કેવી જમીનમાં થાય? સૌથી સારી ખેતી કેવી જમીનમાં થાય? તો ખાતરવાળી। ઊંચા પહાડો પર આવેલા ફરવાના સ્થળોને શું કહેવાય? જે પર્વત ઉપર આવેલા છે ફરવાના સ્થળો, એને શું કહેવાય? તો કે ગિરિમથક। વિવિધ પ્રકારના ઉપયોગી પથ્થરો લોકો
क्या थी? मेळवे छे तो खाणो माथी यूनिट 52 अगरिया लोको सू पकवे छे तो आपसे मीठू खेडू तो खेतर मां पानी ना संग्रह माटे सू बनावे छे તો હું આવશે ખેત તલાવડી પાણીના સંગ્રહ માટે ખેત તલાવડી બનાવે છે રમતના મેદાન માટે કેવી જમીન વધુ સારી રમતના મેદાન માટે કેવી જમીન વધુ સારી તો સપાટ ચાના બગીચા માટે કેવી જમીન વધુ સારી તો શું આવશે ઢાળવાળી ડાંગર માટે કેવી જમીન વધુ સારી તો શું આવશે નીચાણવાળી તેર કયા બાજરી ઘઉં અને મકાઈ જેવા પાકોની શું કહેવાય તો શું કહેવાય અનાજ ઘઉં ચોખા બાજરી એને શું કહેવાય આપણે અનાજ કયા બે અનાજના
પાકો ઉનાળામાં અને ચોમાસામાં થાય. મકાઈ અને ડાંગર યુનિટ 53 15 તુવેર મગ અને ચણા જેવા પાકોને શું કહેવાય? તો શું આવશે? કઠોળ. રીંગણ, કોબી અને બટાટા જેવા પાકોને આપણે શું કહીએ છીએ? તો શાકભાજી. મગફળી, દિવેલા અને તલ જેવા પાકોને આપણે શું કહીએ છીએ? તેલી બિયા. તેલી બિયામાંથી શું નીકળે? તો શું આવશે? તેલ. બાજરી અને ઘઉંને દળવાથી શું મળે? તો લોટ. તજ, લવિંગ અને મરી જેવા પાકોને આપણે
શું કહીએ છીએ, તો ગરમ મસાલા યુનિટ 54 નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ઊંચી નીચી પથરાળ અને પડતર જમીનમાં ભરવાડ લોકો ખાલી જગ્યાનો ધંધો કરે છે. તો શું આવશે? પશુપાલનનો. માટી કેળવીને તેમાંથી નળિયા ઈંટો અને માટીના ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો વાસણ દરિયા કિનારે અગરિયા ખાલી જગ્યામાં મીઠું પકવે છે. તો ક્યારીઓ તુવેર કપાસ તલ અને હરિયાળી જેવા પાકો ખેડૂતો ચોમાસાની ઋતુમાં વાવે છે. ઘઉં ચણા
રાયડો જીરું અને ઇસબગુલ જેવા પાકો ખેડૂતો શિયાળાની ઋતુમાં ભાવે છે. ગૃહ કાર્ય સામાન્ય જ્ઞાનમાંથી યુનિટ 51 થી 54 નોટમાં લખો. ગૃહકાર્યમાં તમારે યુનિટ 51 થી 54 જે અત્યારે મેં ચલાવી એ તમારે નોટબુકમાં લખવાની છે. અસ્તુ.